મોરબીના પત્રકારોએ કરાવ્યું સામૂહિક કોરોના રસીકરણ. નમસ્કાર, સ્વાગત છે તમારું મોરબી અપડેટની અંદર અને હું છું તમારી સાથે રવિ ભરાસરા. મોરબી સિવિલ હોસ્પિટલમાં જિલ્લા આરોગ્ય વિભાગે માહિતી ખાતા સાથે સંકલન કરી મોરબીના પત્રકારો માટે આજે શુક્રવારે રસીકરણ કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં ડૉક્ટર સરડવા, માહિતી ખાતાના ભરતભાઈ ફૂલતરિયા સહિતના સંબંધિત અધિકારીઓએ ઉપસ્થિત રહી રસીકરણ કરાવ્યું હતું. મોરબી જિલ્લાના 30થી વધુ મીડિયાકર્મીઓએ COVID-19 વિરુદ્ધની લડાઈમાં આ વેક્સિનેશનની પ્રક્રિયામાં ભાગ લઈ 45 વર્ષથી ઉપરના એલિજિબલ નાગરિકોને રસી મૂકવાની અપીલ કરી હતી. આજે જનરલ હોસ્પિટલ મોરબી ખાતે તમામ મીડિયાના જે કર્મચારીઓ છે એને સરકારશ્રી તરફથી આપેલ સૂચના મુજબ ફ્રન્ટલાઈન વર્કર તરીકે ગણી અને ઇન્ફોર્મેશન ડિપાર્ટમેન્ટના તમામ કર્મીઓને કોવેક્સિનનો આજે પ્રથમ ડોઝ આપેલ છે. આજ વેક્સિનનો એટલે કે કોવેક્સિનનો બીજો ડોઝ 28 દિવસ પછી મુકાવવાનો થશે. સરકારશ્રી દ્વારા હાલમાં અત્રે કોવિશિલ્ડ પણ જનરલ પોપ્યુલેશન માટે 60 વર્ષ ઉપરના તમામને આપવામાં આવી રહી છે. આ ઉપરાંત 45-60 વર્ષવાળા કોમોર્બિડ જે લાભાર્થી છે એને આપીએ છીએ, પણ અગાઉ જાહેરાત થયા મુજબ તારીખ 1 પછી 45 વર્ષ ઉપરના તમામ લાભાર્થીઓને કોવિશિલ્ડ અત્રેથી અપાશે. આજે જે ઉત્સાહપૂર્વક મીડિયાકર્મીઓએ વેક્સિનેશનમાં ભાગ લીધો છે એનાથી સમાજમાં બીજા લાભાર્થીઓ જે બાકી છે વેક્સિનેશનમાં એને પણ સાચો સંદેશો જશે. તમારા આ પાર્ટિસિપેશન બદલ મીડિયાકર્મીનો અત્રેની હોસ્પિટલ એટલે કે જનરલ હોસ્પિટલ મોરબી આભાર માને છે. થેન્ક યુ. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરીને નોટિફિકેશન મેળવો.